શ્રી શારદામાનું જીવન ચરિત્ર ભાગ બે પ્રકરણ ચોવીસ પ્રફુલ્લ કુમાર ગાંગુલીની નોંધ. 1916ની સાલ હતી. મઠમાં દુર્ગા પૂજા ઉજવાઈ રહી હતી. સપ્તમી પૂજાને દિવસે પૂજ્ય મા મઠમાં આવ્યા અને મઠની ઉત્તરે આવેલા ઉદ્યાન ગૃહમાં એ ઉતર્યા હતા. અષ્ટમી પૂજાને દિવસે સવારે 8 વાગ્યે દુર્ગા પૂજા જોવા માટે શ્રી મા મઠમાં આવ્યા. રસોડાની બાજુના ખંડમાં સંખ્યાબંધ ગૃહસ્થ ભક્તો, સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ શાક સમારવામાં લાગી ગયા હતા. આ જોઈ શ્રી મા કહે, વાહ, છોકરાઓ શાક તો સારું સમારે છે. સંન્યાસી જગદાનંદે ઉત્તર આપ્યો, અમારી નેમ છે મા, કાલીની કૃપા. પછી આધ્યાત્મિક સાધના હોય કે શાકભાજી સમારવાના. આજે અનેક ભક્તોએ પૂજ્ય માને પ્રણામ કર્યા. માને વારંવાર પગ ધોતા જોઈ યોગીનમાં બોલ્યા, માં આ શું, તમને ચોક્કસ શરદી થઈ જશે. શ્રી માએ જવાબ આપ્યો, શું કહું યોગીન, કેટલાક લોકો મારા પગને સ્પર્શે છે ત્યારે શાતા થાય છે, પણ બીજા કેટલાકનો સ્પર્શ મારા અંગને દજાડે છે. ગંગાજળથી ધોયા વિના રાહત થતી નથી. કેટલાક દિવસ પછી મેં પૂજ્ય માને પૂછ્યું, પૂજાના તહેવારો દરમિયાન એકવાર મેં આપને એમ કહેતા સાંભળ્યા હતા કે કેટલાક માણસો આપને સ્પર્શ કરે છે ત્યારે આપને અસહ્ય પીડા થાય છે. શ્રી મા, હા બેટા, એ સાચું છે, ભમરાના ડંખ જેવું એ લાગે છે, પણ હું મારી લાગણી દેખાડતી નથી. એ પછી તરત જ શ્રી માએ મારી સામે જોઈ કહ્યું, પણ બેટા, હું તમારી કોઈની વાત નથી કરતી. મેં કહ્યું, માં મને બહુ બીક લાગે છે, આપની દેખરેખમાં રહીને પણ મેં કંઈ પ્રાપ્ત કર્યું હોય એમ મને લાગતું નથી. શ્રી મા બોલ્યા, તારે શા માટે ગભરાવવું જોઈએ બેટા, ઠાકુર નિત્ય તારી પાછળ છે એ જાણજે, હું પણ તારી સાથે જ છું, હું તારી માં, તારી પડખે છું, પછી તને ડર શાનો. ઠાકુરે મને ખાતરી આપી કહ્યું છે કે જે કોઈ તમારું શરણ લેશે તેનો અંતકાળે હું હાથ પકડીશ અને એને યોગ્ય માર્ગે લઈ જઈશ. તું ગમે ત્યાં જા, તને ગમે તે કર, તારી છેલ્લી ઘડીએ તને જ્યોતિ ભણી લઈ જવા ઠાકુરને આવવું જ પડશે. ઈશ્વરે માણસના હાથ પગ ઘડ્યા છે તે માણસ એમનો ઉપયોગ કરે એ કુદરતી છે, ઇન્દ્રિયો ભાગ ભજવે જ. એકવાર હું ઠાકુરને પ્રસાદ ધરાવતો હતો ત્યારે એની ઉપર તેજની વૃષ્ટિ થતી હોય એવું મને દેખાયું. આનો ઉલ્લેખ કરી મેં શ્રી માને પૂછ્યું, માં મારો એ અનુભવ કેવળ તરંગ છે કે સત્ય છે? જો તરંગ હોય તો હું એમાંથી મુક્ત થાઉં એવું કંઈક કરો. થોડો વિચાર કરી શ્રી મા બોલ્યા, ના બેટા, એ બધું સાચું છે. શિષ્ય, મને શું દેખાય છે તે આપ જાણો છો માં? શ્રી મા, હા. શિષ્ય, ઠાકુરને ધરાવું છું તે પ્રસાદ એમને પહોંચે છે ખરો? આપને ધરાવું છું તે પણ આપને પહોંચે છે ખરો? શ્રી મા, હા બેટા. શિષ્ય, મારે આ કેવી રીતે જાણવું માં? શ્રી મા, કેમ, તે ગીતામાં વાંચ્યું નથી કે પત્ર, પુષ્પ, ફળ કે પાણી કે ભક્તિપૂર્વક અપાતું બીજું કાંઈ પણ ભગવાન ગ્રહણ કરે છે? આ ઉત્તરથી આશ્ચર્ય પામી હું બોલ્યો, તો આપ ભગવાન છો માં? આ સાંભળી શ્રીમાં ખડખડ હસી પડ્યા. અમે પણ એ હાસ્યમાં જોડાયા.